પ્રધાની સુરત શહેર યુવા મોરચાના મહામંત્રીનું દાયિત્વ છે. આજ રોજ 30 વર્ષ પહેલા જે અમારા કાશ્મીરી હિન્દુ પંડિત ભાઈઓ ઉપર જે અત્યાચાર થયો હતો, જેમને દુઃખ આપવામાં આવ્યા હતા, જેમને દર્દ આપવામાં આવ્યા હતા, એ દુઃખ દર્દને આજે 30 વર્ષ પછી વાચા મળી છે. કાશ્મીર ફાઇલ્સને અમે એ મૂવીના માધ્યમથી જ્યારે અમને વાચા મળી રહી હોય ત્યારે આ કેજરીવાલજી એ મૂવીનું અટહાસ્ય વિધાનસભામાં કરે છે, પરંતુ આ મૂવીનું અટહાસ્ય નથી, પરંતુ આ જે હિન્દુ કાશ્મીરી ભાઈઓ છે એમને દુઃખ છે, એમને દર્દ છે, એમને જેલા અન્યાયનું આ અટહાસ્ય કરવામાં આવ્યું તો એનું સુરત શહેર યુવા મોરચો સખત શબ્દોમાં વિરોધ કરે છે. આજ રોજ સીમાડા નાકા ખાતે સમગ્ર સુરત શહેર હિન્દુ વિરોધી માનસિકતા ધરાવતા વ્યક્તિનો પુત્રનું દાન કરવામાં આવ્યું છે. અને જ્યાં સુધી અરવિંદ કેજરીવાલ પોતાના શબ્દો પાછા નહીં ખેંચી લે, અમારા કાશ્મીરી પંડિત હિન્દુ ભાઈઓની લાગણીને જ્યાં સુધી માન સન્માન નહીં આપે ત્યાં સુધી સમગ્ર સુરત યુવા મોરચો એમને કડકમાં કડક શબ્દોમાં એમનો વિરોધ કરશે. અને સમગ્ર ગુજરાતની અંદર આજે યુવા મોરચા ભારતીય જનતા પાર્ટી દ્વારા વિરોધના કાર્યક્રમ થઈ રહ્યા છે. ભાવિન ટોપિયાલા, અધ્યક્ષ ભારતીય જનતા યુવા મોરચો સુરત મહાનગર. અરવિંદ કેજરીવાલ દ્વારા દિલ્હી વિધાનસભામાં હિન્દુ વિરોધી માનસિકતા, કાશ્મીરી હિન્દુ પંડિતો પર જે પ્રકારનું અસભ્યજનક ભાષણ આપવામાં આવ્યું હતું તેના વિરોધમાં ભારતીય જનતા યુવા મોરચા સુરત મહાનગર દ્વારા આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. આમ આદમી પાર્ટીના કાર્યાલયની બહાર અરવિંદ કેજરીવાલનું પુતળા દહન અને આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી યુવા મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.